જામનગરમાં ચીચી હોસ્પિટલના પ્રવેશદ્વાર નજીકથી એક બિનવારસું નવજાત બાળક મળી આવતા ખડભડાટ થયો છે એક વ્યક્તિનું ધ્યાન પડતા તેણે પોલીસને જાણ કરતા કડકડતી ઠંડીમાં તેજી દેવાયેલ નવજાતને હોસ્પિટલના બેબી બોન્ડ ડિપાર્ટમેન્ટમાં ખસેડાયું હતું સદનસીબે સઘન સારવારને પગલે હવે નવજાતની હાલત સ્થિર હોવાની માહિતી છે પોલીસે હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં તપાસ તથા સીસીટીવી ફૂટેજ ચકાસણી સહિતની કાર્યવાહી આરંભી છે બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે અને નવજાત શિશુને તો દેવ સમકક્ષ જ ગણવામાં આવે છે ત્યારે છોટી કાશી કહેવાતા જામનગરમાં કોઈ નિષ્ઠુર માતાએ ભગવાનને તરછોડી દીધા એમ કહી શકાય અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે જે સમગ્ર સમાજ માટે શરમજનક છે જામનગર પોલીસ દ્વારા વિવિધ કેસમાં આવેલ આઠસો એકસઠ બોટલોનો એરપોર્ટ નજીક સરકારી ખરાબાની જમીનમાં નાશ કરવામાં આવ્યો હતો એક કરોડ તેત્રીસ લાખથી વધુની કિબટના શરાબના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું ચોટીલા સાયલા વચ્ચે એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પડવાથી કારનો બુકડો બોલી ગયો હતો આ વિચિત્ર અકસ્માતમાં કાર સવાર બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી છે જામનગરનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હોવાની માહિતી છે પરિવાર કારમાં નડિયાદ જઈ રહ્યો હતો ત્યારે ડમ્પર પલટી ખાઈને કાર પર પડવાથી કરુણાંતિકા સર્જાઈ ગઈ છે કારમાંથી મૃતકો અને ઈજાગ્રસ્તોને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા ઇજાગ્રસ્ત એક મહિલા અને એક બાળકને હોસ્પિટલ ખસેડાયા હતા ભાણવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં લોક ડાયરામાં એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાનો વિડીયો વાયરલ થયા પછી પોલીસે તપાસ આરંભી હતી આખરે દેવભૂમિ દ્વારકા એસઓજીએ આ પ્રકરણમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના નાનજીભાઈ મુડુભાઈ કરથિયા નામના શખ્સને ઝડપી લઈ ગુનો નોંધ્યો છે આયોજક પિયુષભાઈ ના માતા સવિતાબેન ના ગળામાંથી કોઈ મહિલા ચાર તોલા સોનાનો નો ચેઇન ગઈ હતી સવિતાબેને બુમાબૂમ કરતા ભીડમાં ભાગી રહેલ મહિલા રંગે હાથ ઝડપાઈ ગઈ હતી સપ્તાહમાં અન્ય ત્રણ ચાર મહિલાઓએ પણ સોનાના ચેન ચોરાયા હોવાની રાવ કરતાં ઝડપાયેલ મહિલાની મહિલા સાગરીતો રફુ ચક્કર થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે